નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ભરૂચમાં જનતાનો કર્ફ્યુ. ભરૂચમાં 7ના ટકોરે સાયરન વાગતા જનતા કર્ફ્યુ. જનતા કર્ફ્યુમાં સ્વયંભૂ લોકો જોડાયા. શહેરના માર્ગો, રેલવે સ્ટેશન, એસટી ડેપો, ગોલ્ડન બ્રિજ, નેશનલ હાઈવે વગેરે વિસ્તારો સુમસાન. લારી ગલ્લા દુકાનો બંધ, ધાર્મિક સ્થળો પણ બંધ. ભરૂચ શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કાફલો તહેનાત. પોલીસ પેટ્રોલિંગ કરી રહેલી ગાડીએ જાહેર માર્ગો ઉપર 5થી વધુ લોકો જોવા મળતા પગલાં લીધા. કોરોના સામે ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગની કવાયત. વિદેશી મુસાફરોના લિસ્ટના અપડેટ સાથે કરાતી કાર્યવાહી. સોમવારથી 3 દિવસ માટે શરદી ખાંસીના દર્દીઓ શોધવા મહાઅભિયાન. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે ભરડો લીધો છે ત્યારે વાગરા આરોગ્ય કેન્દ્રમાં ગંભીર બેદરકારી સામે આવી છે. લોકો જનતા કર્ફ્યુમાં જોડાતા ભરૂચ શહેરના તમામ મુખ્ય માર્ગો, રેલવે સ્ટેશન, એસટી ડેપો, નેશનલ હાઈવે સહિતના માર્ગો લોકો વિના સુમસાન જોવા મળ્યા હતા. ચીનમાંથી નીકળેલ કોરોના વાયરસે સમગ્ર વિશ્વને ભરડામાં લેતા વિશ્વ હસમચી ઉઠ્યું છે. ભારતમાં પણ આ વાયરસ વધુ ન ફેલાય અને તેના પર કાબૂ મેળવવા માટે સરકાર સક્રિય બની હતી અને કોરોના વાયરસથી સાવચેત રહેવા માટે પ્રથમ શાળા, કોલેજો, સ્વિમિંગ પૂલો, આંગણવાડી કેન્દ્રોને બંધ કરી દેવાની જાહેરાત કરી હતી, જેના પગલે ભીડભાડવાળી જગ્યા ઉપર લોકોની અવરજવરમાં ઘટાડો થયો હતો. તે બાદ સરકાર વધારે સાવચેત થઈ ગઈ હતી અને સમગ્ર ભીડભાડવાળી જગ્યા ઉપર અંકુશ મૂક્યા હતા. હવામાં ફેલાતો કોરોના વાયરસના પગલે લોકો સ્વયંભૂ ઘરની બહાર ના નીકળે તે માટે વડાપ્રધાન મોદી દ્વારા જનતા કર્ફ્યુનું એલાન કરી સહકાર માંગ્યો હતો, જેના પગલે રવિવારે સવારે 7 કલાકે સાયરન વગાડી જનતા કર્ફ્યુનો પ્રારંભ કરવામાં આવતા ભરૂચ શહેરના તમામ માર્ગો, એસટી ડેપો, રેલવે સ્ટેશન, નેશનલ હાઈવે સહિતના અનેક માર્ગો પર લોકોની ઓછી ચહલપહલના પગલે શહેરના માર્ગો પર સુમસાન બનતા લોકો સ્વયંભૂ જનતા કર્ફ્યુમાં જોડાયા હતા. જો કે જનતા કર્ફ્યુ હોવા છતાં કેટલાક લોકો જાહેર માર્ગો ઉપરથી પસાર થતા તેઓને રોકી તેઓના મંતવ્યો જાણવાનો પ્રયાસ કરતા કોઈકે દવાખાને જવાનું તો કોઈકે મેડિકલ ઉપર દવા લેવા માટે નીકળ્યા હોવાનું રતન કર્યું હતું. દવાખાને કઈ કામ કર્યું હોય, દવા લેવા જવું પડે એના માટે. આમાં એના સાથે જ ગયેલો ફ્રેન્ડ થાય એટલે એના સાથે નીકળવું જરૂરી હતી. એકથી બે ભલા સારું. કોણ બીમાર પડેલું? માય મિસિસ. કર્ફ્યુ છે છતાંય બહાર નીકળવાનું કારણ? જોબ માટે. કઈ જોબ? રિલાયન્સ જીઓમાં નેટવર્કમાં અમારો કેબલ કપાઈ જશે, નેટવર્કમાં પ્રોબ્લેમ આવશે બધાને, એટલા માટે અમે નીકળી જશે. તો જનતા કર્ફ્યુ તમને નથી લાગુ પડતો? ના, લાગુ પડે છે મને બી, પણ જનતાની સેફટી માટે જ છે આપી કે અમારે કેબલ ડેમેજ થાય ઇનકેસ તો નેટવર્ક ઇસ્યુ થઈ જાય બધાને, એટલા માટે નીકળાવ. દાદા, આજે જનતા કર્ફ્યુ છે છતાંય બહાર નીકળવાનું કારણ? એ જરાક છે, પેલો દુકાનથી પેલો એ લાવવાનું હતું. મારે પેલું ઘરે કામ છે થોડું. આપ જનતા કર્ફ્યુને સમર્થન કરો છો? કે સમર્થન કરીએ ને, બધું બંધ જ છે. આજે જનતા કર્ફ્યુ છે છતાંય બહાર નીકળવાનું કારણ? તો અમુક ફૂલ લેવાના. આજે અમારું તહેવાર છે ને, મેડિકલનું કામ હતું, એના છોકરાને તાવ ચડે. આ જોતા જનતા સ્વયંભૂ કર્ફ્યુમાં જોડાય તો કોરોના વાયરસને નાબૂદ કરી શકાય તે નક્કી છે. બીજી તરફ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેરના 5 બત્તી સર્કલ, સ્ટેશન સર્કલ, મહમ્મદપુરા સર્કલ, કસક સર્કલ, શક્તિનાથ સર્કલ, શ્રવણ ચોકડી, દાંડિયા બજાર, ધોળીકુઈ બજાર, કોઠી અને કોતપુર બજાર વિસ્તાર સહિત વિવિધ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. ભરૂચ શહેર જિલ્લામાં જનતા કર્ફ્યુને વધાવ્યા બાદ સાંજે કોરોનાના ભયાવહ માહોલ વચ્ચે પણ સેવા બજાવતા કર્તવ્યનિષ્ઠ લોકોનું થાળી વગાડી, ઢોલક વગાડી અભિવાદન કર્યું હતું. વડાપ્રધાન મોદીના જનતા કર્ફ્યુના એલાનને વધાવનાર ભરૂચના લોકોએ તેઓને આ કોરોના વાયરસના માહોલ વચ્ચે પણ પોતાની ફરજ બજાવતા આરોગ્ય કર્મીઓ, પોલીસ કર્મીઓ, સફાઈ કર્મીઓ, મીડિયામેન તેમજ અન્ય સેવાકીય કાર્યોના ભેખધારી પ્રત્યે આભારની લાગણી સાથે અભિવાદન કરવાના સૂચનને પણ સાચા દિલથી સ્વીકારી લીધું હતું. સાંજના 5 વખતે ભરૂચ થાળી, વેલણ અને ઢોલના અવાજોથી ગુંજી ઉઠ્યું હતું.
કોરોના સામેના જનતાના કર્ફ્યુના પગલે દિવસ રાત ધમધમતા ભરૂચના વાહન અને રેલવે બ્રિજ સહિત હાઈવે સુમસાન ભાસી રહ્યા હતા. રાષ્ટ્રીય ધોરીના સમાન રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉપર પણ દોડતા વાહનો વૈશ્વિક સમસ્યા બની રહેલ કોરોના સામેના જંગમાં સામેલ થયા હતા. ભરૂચના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી રોજ 25,000 થી પણ વધુ વાહનોની અવર જવર રહેતી હોય છે, જ્યાં જનતા કર્ફ્યુના કારણે એકલ દોકલ વાહનો જ નજરે પડતા હતા. કેબલ અને સરદાર બ્રિજ સુના સુના લાગતા હતા. લાખોની આવક કરતા ટોલ પ્લાઝા પર પણ કર્મચારીઓને રાહત જણાતી હતી. આજ રીતે ભરૂચ અને અંકલેશ્વરને જોડતા અને અંગ્રેજી શાસનની નિશાની સમા ગોલ્ડન બ્રિજ પણ વાહનોની નહીવત દોડાદોડીથી નિર્જીવ લાગી રહ્યો હતો. માત્ર રેલ કે આપત્તિ સમય શાંત રહેતો ગોલ્ડન બ્રિજ જનતા કર્ફ્યુના કારણે આરામ ફરમાવી રહ્યો હોય તેવો નજારો જોવા મળી રહ્યો હતો. આવા જ હાલ રેલવેના નર્મદા નદી પર આવેલ સિલ્વર બ્રિજ પર પણ રેલવે ટ્રેનોની જનતા કર્ફ્યુના કારણે ઘટાડો કરી દેવાતા દિવસ રાત દરમિયાન ટ્રેનોની અવર જવરથી ધમધમતા સિલ્વર બ્રિજ પણ શાંત જણાતો હતો. વાહન વ્યવહાર અને રેલવેથી ધમધમતા ભરૂચના રસ્તાઓ બ્રિજો જનતા કર્ફ્યુના કારણે એક દિવસ આરામ ફરમાવી રહ્યા હોય તેમ કોરોનાના કારણે લાગી રહ્યું હતું. ભરૂચ શહેરના તમામ વિસ્તારના વેપાર ધંધા જનતા કર્ફ્યુમાં જોડાયા હતા. ભરૂચ શહેરમાં જનતા કર્ફ્યુને સજ્જડ પ્રતિસાદ સાંપડ્યો હતો. વિદેશમાંથી ઉત્પન્ન થયેલા કોરોના વાયરસે લોકોને હચમચાવી મૂક્યા છે, ત્યારે સરકાર પણ કોરોના વાયરસને નાબૂદ કરવા માટે કમર કસી છે, જેમાં પ્રજાજનોનો સહકાર માંગવામાં આવ્યો. રવિવારના રોજ જનતા કર્ફ્યુનું એલાન કરવામાં આવતા જ જનતા કર્ફ્યુમાં ભરૂચ શહેરના તમામ નાના મોટા વેપારીઓ પણ જોડાતા સ્વયંભૂ ભરૂચ જનતા કર્ફ્યુમાં જોડાયું હતું અને ભરૂચ શહેરના તમામ શાક માર્કેટો પણ સ્વયંભૂ બંધ રહ્યા હતા. નાના મોટા વેપારીઓ, ચા નાસ્તાની લારીઓ, તમામે તમામ વ્યવસાયકારો જનતા કર્ફ્યુમાં સામેલ થયા હતા. રાજ્યમાં વધી રહેલ કોરોના પોઝિટિવ કેસોના કારણે ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્ર પણ એક્શનમાં આવી ગયું છે. વિદેશથી આવતા પ્રવાસીઓના લિસ્ટ અપડેટ કરવા સાથે સોમવારથી 3 દિવસ માટે શરદી ખાંસીના દર્દીઓના સર્વે માટે મહાઅભિયાન હાથ ધરવામાં આવનાર છે. ભરૂચ જિલ્લામાં જનતા કર્ફ્યુ દરમિયાન તમામ પંચાયતના આરોગ્ય કેન્દ્રો ચાલુ રહેવા પામ્યા હતા. જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ત્રિપાઠીએ ભરૂચ જિલ્લાની કોરોના વાયરસ સામેના જંગની માહિતી આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધી 626 લોકોની સ્ક્રીનિંગ કરવામાં આવી છે, 190 શંકાસ્પદ દર્દીઓની તપાસ કરવામાં આવી છે અને 5 દર્દીઓના સેમ્પલ અત્યાર સુધીમાં મોકલવામાં આવ્યા હતા, જે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. 120ને હોમ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા, જેમાંથી 17 વ્યક્તિઓએ તેમના 14 દિવસની મુદત પૂર્ણ કરી છે. હાલ ભરૂચમાં કોઈ પણ દર્દી દાખલ નથી. વિદેશથી આવી રહેલા લોકોના લિસ્ટ રોજે રોજ આવી રહ્યા છે, જેને અપડેટ કરી તપાસ સહિતની તમામ જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. સોમવારથી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં મહાઅભિયાન હાથ ધરી શરદી ખાંસીના દર્દીઓનો સર્વે હાથ ધરવામાં આવનાર હોવાનું જણાવી જિલ્લા આરોગ્ય અધિકારીએ તે બાદ શંકાસ્પદ કોરોનાની અસર ધરાવતા દર્દીઓને અલગ તારવી સારવાર માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમ પણ તેઓએ કહ્યું હતું. વિદેશથી આવેલા કોઈપણ વ્યક્તિ અંગે માહિતી હોય અથવા શંકાસ્પદ કોરોનાના દર્દી જણાય તો કોરોના હેલ્પલાઇન નંબર 104 અથવા જિલ્લા કંટ્રોલ રૂમ 0-26-42-252-472 પર તે અંગે જાણ કરવા તેઓએ લોકોને અપીલ કરી હતી. કોરોનાના વધતા જતા પ્રકોપ સામે ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગે પણ વધુ સજ્જ અને સક્રિય થઈ તેના સંક્રમણને રોકવા કવાયત હાથ ધરી છે, તેમાં પ્રજાજનોના સહકાર મળે તે જરૂરી છે. અત્યાર સુધી ટોટલ જે પેસેન્જર હતા 190 જેટલાની અમે તપાસ કરેલી છે, એમાંથી 17 જેવા પેશન્ટ એવા હતા કે એમને 14 દિવસનો જે પીરિયડ હતો એ કમ્પ્લીટ કરી દીધો છે. અત્યારે 120 ઓબ્ઝર્વેશનમાં છે અને આજે જે ઓલ લિસ્ટનો ફોલોઅપ કરીને, કે લિસ્ટ મોટી આવી છે એટલે સાંજ સુધી બાકીનો પૂર્ણ થશે એટલે અપડેટ કરવામાં આવશે. અને અત્યાર સુધી 5 સેમ્પલ લેવામાં આવ્યા છે શંકાસ્પદ દર્દીઓના, બધાનો નેગેટિવ છે. આજે કોઈ નવો પેશન્ટ એડમિટ કરવામાં આવ્યો નથી. આને સાથે અમે 2 પેશન્ટ હતા એવા કે જેમને ઘરે રહીને અકલા નહીં રહેતા હતા, સોસાયટી તરફથી ફરિયાદ આવતી હતી, તો એમને અમે અવિધામાં CSC છે, જો આપણી ગવર્મેન્ટની જો ક્વોરન્ટાઇન ફેસિલિટી છે એમાં શિફ્ટ કર્યા છે. આરોગ્ય વિભાગના અમારે તમામ CSC અને PSCમાં આજે જે બાકી રહી ગયેલા પેસેન્જર છે એને તપાસવાની કાર્યવાહી ચાલુ છે, મોક ડ્રિલ એક્સરસાઇઝ પણ ચાલુ છે, સાથે સાથે જે કાલથી સર્વે કરવાનો છે 3 દિવસમાં અમે બધા પૂરી પોપ્યુલેશનની સર્વેલન્સ કરીને તપાસ કરીને કેટલા શરદી ખાંસીના દર્દી છે અને હાઈ રિસ્ક એરિયા ક્યાં છે એ બધા પૂર્ણ કરી લેવાના છે. અમે સાહેબ આપણું
સ્ટાફ કેટલો કામે લાગ્યો છે? હા, અમારે ત્યાં બધા સીએસસી પીએસસીમાં ચાલુ છે, અને આપ જોઈ રહ્યા છો જિલ્લા લેવલ પર ભી અમે લોકો ચાલુ કામ કરી રહ્યા છે કે આઇડેન્ટિફાઈ કરી રહ્યા છે કે નવા નવા પેશન્ટ હોય તો પેસેન્જરોની લિસ્ટ આવ્યા જ કરે છે, તો એમાં મોડો ન થાય એને માટે અમે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ. લિસ્ટને અપડેટ કરીને તાલુકામાં મોકલી દઈએ છીએ, પીએસસીમાં મોકલી દઈએ છીએ, અને એનો તુરંત જ ફોલોઅપ થઈ જાય એટલે એનો રોગનો પ્રસારો વધે નહીં એની અમે પૂર્ણ કાળજી લઈએ છીએ. એની સાથે સાથે અમારો જે કંટ્રોલ રૂમ છે એનો નંબર હું બતાવી દઉં, 026042 છે અને 252472. આવે કોઈ પણ શંકા હોય કોઈને તો આ કંટ્રોલ રૂમ પર વાત કરે, અથવા કોઈ એવા ફોરેનથી આવ્યા હોય પેસેન્જર રહી ગયા હોય તો એનો બી વિગત સાથે આ નંબર પર ફોન કરે તો અમે તુરંત એક્શન લેવા માંગીએ છીએ. આજના દિવસે જનતા કર્ફ્યુ છે, તેવા સમયે તમારો સ્ટાફ ખડે પગે? હા, એ તો અમારી ફરજ છે અને બધા આરોગ્યને પ્રાથમિકતા હોય કે આરોગ્ય વિભાગ આ સમયમાં કર્ફ્યુનો એક પાલન કરીને બી આપની ફરજથી વિમુખ ના થાય એની અમે પૂર્ણ કાળજી લઈએ છીએ અને બધા કામ પર લાગેલા છે અને સાંજ સુધી અમારે જે એક્ટિવિટી છે પૂર્ણ કરી લેશું. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે અજગરી ભરડો લીધો છે તેવા ટાણે વાગરા આરોગ્ય કેન્દ્રમાં ગંભીર બેદરકારીની સાથે લાલિયાવાડી સામે આવી હતી. સમગ્ર વિશ્વમાં આજે કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. કોરોનાને નાથવા માટે આરોગ્ય તંત્રને ખડે પગે પોતાની ફરજ પર હાજર રહેવા ફરમાન જારી કરવામાં આવ્યું છે, ત્યારે વાગરા નગરમાં આવેલ સરકારી હોસ્પિટલમાં ગંભીર બેદરકારી ઉપરાંત લાલિયાવાડીનો ઉત્તમ નમૂનો સામે આવ્યો હતો. ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્ર તરફથી કોરોના સામે જંગ લડવા દરેક પ્રકારના તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે, તો બીજી તરફ પ્રજાનો પણ તંત્રને પૂરતો સાથ અને સહકાર સાંપડી રહ્યો છે. જો કે વાગરા નગરમાં આવેલ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટર નરોત્તમ ત્રિવેદી ગેરહાજર નજરે પડ્યા હતા, જ્યારે તાલુકા હેલ્થ ઓફિસર પણ પોતાની ઓફિસમાં ગાયબ જણાયા હતા. હોસ્પિટલના નર્સિંગ સ્ટાફને ડોક્ટરની ગેરહાજરી અંગે પૂછતાછ કરતા તેઓએ ડોક્ટરને પાછલા બાળને ફોન કરતા થોડા સમય બાદ ડોક્ટર હોસ્પિટલ પર દોડી આવ્યા હતા. ફરજ પર આવેલ ડોક્ટર માસ્ક વગર જ નજરે પડ્યા હતા, જ્યારે સરકારી હોસ્પિટલની લેબોરેટરી પણ બંધ નજરે પડી હતી. કોરોના વાયરસને હરાવવા ભારત સરકાર કટિબદ્ધ બની છે અને સરકાર તરફથી કોરોનાને વકરતો અટકાવવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોરોનાના સંદિગ્ધ દર્દીને ક્વોરન્ટાઇન તેમજ આઇસોલેશન વોર્ડમાં રાખીને કોરોનાની રોકથામના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે, ત્યારે વાગરાની સરકારી હોસ્પિટલમાં વર્ગ 2ના તબીબ ડોક્ટર નરોત્તમ ત્રિવેદીની ગેરહાજરી જોવા મળતા આરોગ્ય તંત્રની લાલિયાવાળી સામે પણ પ્રજામાંથી અનેક સવાલો ઉઠવા પામ્યા છે. તો બીજી તરફ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સિંઘ પણ પોતાની ફરજ પર ગેરહાજર જણાયા હતા. વધુમાં ડોક્ટર રૂમ, મેડિકલ સ્ટોર અને વેક્સિન રૂમ આરોગ્યકર્મી વિના ખાલીખમ નજરે ચડ્યા હતા. ઉપરાંત કેસબારી પણ બંધ હાલતમાં જોવા મળી હતી. આરોગ્ય વિભાગના ડોક્ટરની ગેરહાજરીના કારણે દર્દીઓને સારવાર વિના હોસ્પિટલમાંથી વિલામોડે પરત ફરવાની ફરજ પડી હતી. ડોક્ટરની ગેરહાજરીના પગલે સારવાર મેળવ્યા વિના પરત ફરેલા દર્દીમાં કોઈ કોરોના સંક્રમિત દર્દી હશે તો તેના માટે કોણ જવાબદાર રહેશે તેનો જવાબ તો જિલ્લા આરોગ્ય અધિકારી સુપેરે આપી શકે તેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે વાગરા આરોગ્ય કેન્દ્રના વર્ગ 2ના તબીબ ડોક્ટર નરોત્તમ ત્રિવેદીની દર્દીઓ સાથેની અસભ્ય વર્તણૂકના કારણે અગાઉ તેઓ વિરુદ્ધ થયેલ ફરિયાદ બાબતે 2 વખત ઉચ્ચ કક્ષાએથી તપાસ હાથ ધરવામાં આવી હતી. ભરૂચ ખાતે આમોદની જનતાએ પણ પ્રધાનમંત્રી દ્વારા કોરોના વાયરસથી સાવચેતીના ભાગરૂપે આપેલ બંધની અપીલને સજ્જડ પ્રતિસાદ આપી આમોદવાસીએ ઘરમાં રહેવાનું નક્કી કર્યું હતું. આમોદમાં અલગ અલગ જગ્યાનું સ્થળ નિરીક્ષણ કર્યું તો જોવા મળ્યું કે આમોદ આરોગ્ય કેન્દ્રમાં કોઈપણ સ્ટાફ કે તબીબ હાજર ન રહ્યા હતા. ગંભીર બાબત એ છે કે સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર ફેલાઈ રહ્યો છે અને બીજી બાજુ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોઈપણ તબીબ કે નર્સ કે ફાર્માસિસ્ટ હાજર ન હોય એ કેટલું યોગ્ય કહી શકાય? જો જનતા કર્ફ્યુમાં સરકારી હોસ્પિટલમાં કોઈ હાજર ન રહે તો જનતા બીમાર હોય તો ક્યાં જાય? અને એટલું જ નહીં, આમ તો સરકાર કોરોનાના દર્દીઓને શોધી રહી છે અને આ સમયમાં જો કોઈ શંકાસ્પદ કેસ આમોદમાં આવે તો તેઓને સારવાર માટે ક્યાં લઈ જવા અને તેમની શું સારવાર કરવી જેવા અનેક સવાલો લોકમુખે ઉઠવા પામ્યા છે, જેથી સમગ્ર પંથકમાં આ ચર્ચાએ જોર પકડ્યું છે. એટલું જ નહીં પણ જ્યારે આમોદ આરોગ્ય કેન્દ્રમાં ડિલિવરીનો કેસ દાખલ થયો હતો તો સ્ટાફ ન હોવાના કારણે તેમને પણ પૂરતી સુવિધાઓ ન મળતી હોવાનું જાણવા મળ્યું હતું. કોઈ ગરીબની માથે કોઈ મેલી નથી, બરાબર. આજે હુવાની ડિલિવરી અમે લઈને આવ્યા તો એમાં કોઈ બીમારી નથી, તો તમે સરકાર પગાર નહીં દેતા? અમે એવું માંગીએ તો પગાર નહીં દેતા? આમોદ આરોગ્ય કેન્દ્રમાં માત્ર અને માત્ર સફાઈ કર્મીઓ જ હાજર હતા અને ડોક્ટર હાજર જોવા મળ્યા ન હતા, કે ન ફાર્માસિસ્ટ કે ન કોઈ નર્સ. હવે એ જોવું રહ્યું કે આવી બેદરકારી દાખવતા દવાખાનાઓ સામે તંત્ર કે લાગતા વળગતા અધિકારીઓ લાલ આંખ કરી કાયદેસરના પગલા લેશે કે પછી આંખ આડા કાન કરી સમગ્ર મામલાને છાવરી લેશે તે જોવાનું રહ્યું. આમોદ આરોગ્ય કેન્દ્રમાં જોવા મળ્યું કે આમોદ આરોગ્ય કેન્દ્રમાં બપોરે 11:25 ના ટાઈમે 11:25 ના સમયે
આરોગ્ય કેન્દ્ર બંધ હતું, કેસબારી બંધ હતી, ફાર્મસિસ્ટ ના હતા, ત્યાં કોઈ સિસ્ટર ના હતા દવા આપવા માટે, અને કોઈ પણ ડોક્ટર હોસ્પિટલમાં મોજૂદ હતા નહીં. તો આવા ગંભીર પરિસ્થિતિમાં જ્યારે કોઈ દર્દીને કોઈ તકલીફ હોય કે માનો કે કોરોનાના શંકાસ્પદ કેસ હોય તો દર્દીએ ક્યાં જવું? ડોક્ટર છે નહીં અહીંયા મોજૂદ, ડોક્ટર નથી, ફાર્માસિસ્ટ નથી, નથી કેસ લખવાવાળા કોઈ, કે નથી દવા આપવાવાળા. તો સમગ્ર ગુજરાત, સમગ્ર દેશ જ્યારે બંધ છે તો દર્દીઓએ જવું ક્યાં? પણ આજે આરોગ્ય કેન્દ્ર છે, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, તાલુકાનું એકમાત્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર, જે 53 કરતા વધારે ગામો આવેલા છે. જો એ આરોગ્ય કેન્દ્ર બંધ રાખે તો જનતાએ જવું. જનતા કર્ફ્યુને લઈ ભરૂચના દશાશ્વમેઘ ઘાટ ખાતે પણ અંતિમ સંસ્કાર અર્થે આવતા લોકોમાં માત્ર 5-7 લોકો જ આવ્યા હતા. જનતા કર્ફ્યુને લઈને ભરૂચના દશાશ્વમેઘ ઘાટ ખાતે અંતિમ સંસ્કાર અર્થે આવતા લોકો પણ અંતિમ ક્રિયામાં પણ માત્ર 5-7 લોકો જ આવ્યા હતા, અને સ્વયંભુ લોકો જનતા કર્ફ્યુને સમર્થન આપ્યું હતું. સવારથી બપોર સુધી, અંતિમ સંસ્કાર સુધી લોકો ઓછી સંખ્યામાં આવ્યા હતા અને પોતાના સ્વજનોની અંતિમ ક્રિયા કરી હતી. સ્મશાનમાં પણ લોકો ઓછા પ્રમાણમાં જોવા મળી રહ્યા હતા. અંકલેશ્વર શહેર, નોટિફાઇડ સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોએ સ્વયંભૂ બંધ પાડી આ મહામારી સામે વ્યૂહાત્મક લડતને સાર્થક બનાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 માર્ચના રોજ સમગ્ર દેશમાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે જનતા કર્ફ્યુની કરેલી જાહેરાતના પગલે સમગ્ર અંકલેશ્વર શહેરમાં વહેલી સવારે બ્યુગલ વગાડીને લોકોને સજાગ કરવામાં આવ્યા હતા. જનતા કર્ફ્યુના કારણે અંકલેશ્વર શહેરના તમામ માર્ગો વહેલી સવારથી સુમસાન જોવા મળ્યા હતા, ત્યારે કેટલીક ટ્રેનો રદ થવાના કારણે હર હંમેશ મુસાફરોથી ધમધમતા અંકલેશ્વર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર તેમજ એસટી ડેપોમાં સન્નાટો વ્યાપી ગયો હતો. જનતા કર્ફ્યુના કારણે ભક્તોએ પણ દેવાલયોમાં જવાનું ટાળ્યું હતું, તેમજ શહેરના મુખ્ય બજારોમાં લોકોએ સ્વયંભૂ બંધ પાડી જનતા કર્ફ્યુને સારો પ્રતિસાદ આપ્યો હતો. અંકલેશ્વર શહેરના ચૌટા બજાર, 3 રસ્તા, મુલાવાડ રેલવે સ્ટેશન રોડ સહિત જીઆઈડીસી વિસ્તારના તમામ માર્ગો સુમસાન જોવા મળ્યા હતા. તો સાથે જ એપીએમસી સહિતના શાક માર્કેટો અને દુકાનો પણ બંધ હોવાથી સમગ્ર શહેરમાં સન્નાટો જોવા મળ્યો હતો. ખડે પગે ફરજ બજાવતા પોલીસ કર્મીઓ પણ મોઢે માસ્ક પહેરીને પોતાની ફરજ નિભાવતા જોવા મળ્યા હતા. મારું નામ ચાંદભાઈ મરઘીવાળા છે, હું અંકલેશ્વર મરઘી એસોસિએશનનો પ્રમુખ બી છું, અને મચ્છી બજાર, મટન માર્કેટ અમે બંધ રાખી છે. જો કોરોના વાયરસના માટે અને નરેન્દ્ર મોદીના આદેશના મુતાબિક અમે બધો અમારો આખો બજાર બંધ રાખ્યો છે, અને અમારા પરિવાર સાથે અમે ઘેરમાં બધા ભેગા થયા છે. અને આજે નરેન્દ્ર મોદી સાહેબે જે જનતા કર્ફ્યુનું એલાન આપ્યું છે, અને અને અમે પૂરેપૂરો સપોર્ટ કરીએ છીએ, અને અમારા ધંધા રોજગાર બંધ કરીને અમે સંપૂર્ણ રીતે ઘરમાં બેઠા છે, અને અમારો પૂરો સપોર્ટ છે. આજે જે જનતા કર્ફ્યુ રાખવામાં આવ્યો છે તેનો અમે પૂરેપૂરો અમલ કરીએ છીએ, અને અને બીજાને પ્રોત્સાહિત કરીશું કે આજે કોઈ બહાર નીકળતું નહીં, બીકોઝ જનતા કર્ફ્યુ માટે જે આપણે રોકવાની લડત લડીએ છીએ તે બધાએ આપણે નરેન્દ્ર મોદીને સપોર્ટ કરીએ. જનતા કર્ફ્યુ શ્રી વડાપ્રધાન દ્વારા જે કરવામાં આવ્યું હતું, જેની અંદર અંકલેશ્વરમાં સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. જે 3 રસ્તા સર્કલનું શાક માર્કેટ જોઈએ એ રોજે રોજ ધમધમતું રહે છે, પણ આજે સજ્જ બંધ છે. અને આપ દુકાન જોઈ રહ્યા છો, જે દુકાનોમાં ગ્રાહકો હોય છે, દુકાનો બી બંધ જોવા મળી રહી છે, અને રસ્તા બી સુમસામ જોવા મળી રહ્યા છે. જ્યાં અવર જવર ખૂબ પ્રમાણમાં હોતી હોય છે તે બંધ છે. આપ રેલવે સ્ટેશન જોઈ રહ્યા છો, રેલવે સ્ટેશન પણ તમામ બંધ, સજ્જ બંધ છે. અને ડેપોમાં બી સજ્જ બંધ છે. આજરોજ સારો એવો પ્રતિસાદ કર્ફ્યુને મળી રહ્યો છે, તેના દ્વારા સારી એવી કામગીરી કરવામાં આવી છે. ફોગ મશીન અને સેનિટાઇઝર છાંટવામાં આવ્યું છે. આપ અંકલેશ્વર નગરપાલિકાના સેનિટરી વિભાગના અધિકારી શ્રી મહિલા સાહેબ સાથે વાત કરીએ. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કોરોના વાયરસની અગમચેતીના ભાગરૂપે રોજે રોજ ફોગિંગ મશીનથી જુદા જુદા વિસ્તારમાં કામગીરી ચાલુ છે, અને સાથે 4 ટેન્કર અને 1 ફાયર ફાઇટર દ્વારા સેનિટાઇઝર, ફિનાઇલ અને મેડિસિનનું મિશ્રણ કરીને જાહેર સ્થળો જેવા કે રેલવે સ્ટેશન, એસટી ડેપો, શાક માર્કેટ, એપીએમસી માર્કેટ અને જાહેર રસ્તાઓને આજુબાજુને સેનિટાઇઝ કરવામાં આવી રહેલા છે, કે કોરોના વાયરસની અહીંયા મહામારી જે છે અન્ય દેશોમાં અને વિવિધ રાજ્યોમાં, તો એની અસર અહીંયા ના આવે એના દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. એમાં નગરપાલિકાના
તમામ સફાઈ કામદારો જુદા જુદા વિસ્તારમાં સાફ સફાઈ કરી રહ્યા છે. નગરપાલિકા વિવિધ ખાતાના ડ્રેનેજથી લઈને બાંધકામને અન્ય ખાતાના કર્મચારીઓ સેનિટેશન સુપરવાઇઝર સ્ટાફને દરેક કામગીરી જે કરી રહ્યો છે એને ખરે પગે રાત દિવસ બજાવે છે અને એમાં લોકોનો સહકાર પણ સારો મળી રહ્યો છે. જાગૃતતા અવેરનેસના કાર્યક્રમો કરવામાં આવ્યા છે, બેનરો હોર્ડિંગો સ્ટીકરો લગાવવામાં આવ્યા છે નગરપાલિકા દ્વારા, ને એ લગાવીને ને લોકોનો સહકાર આજે જન કર્ફ્યુ દિન જે માનનીય પ્રધાનમંત્રીજીએ જે ડિક્લેર કર્યો છે એમાં બજારો બધા બંધ છે અને લોકોનો સહકાર પણ સારો મળી રહ્યો છે. એ માટે લોકોને હું અપીલ કરી રહ્યો છું કે જે વિવિધ તમારી ખાણીપીણી લારી ગલ્લા અને હોટેલો જે નિયમ મુજબ જે તમને ડિક્લેરેશન કરીને બંધ કરવાનું જે એક સૂચના આપવામાં આવી છે એનો કડકપણે પાલન કરજો, અને પાલન કરવામાં ન આવશે અને એનો જો ભંગ કરવામાં આવશે તો નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં એના પર એક્શન લઈને પેનલ્ટી વસૂલ કરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે. હા, તો મહેરા સાહેબ નગરપાલિકાના સેનિટરી વિભાગના અધિકારી કેમેરામેન ધર્મેશ રાણા સાથે જીતેન્દ્ર મહેરા, સિટી ચેનલ, અંકલેશ્વર. કોરોના વાયરસના પગલે જનતા કર્ફ્યુ જાહેર કરાતા અંકલેશ્વર નગરપાલિકાએ તમામ માર્ગો, બજારો, શાક માર્કેટો ઉપર વહેલી સવારથી સાવચેતીના ભાગરૂપે સેનેટાઇઝર તથા ફોગનો છંટકાવ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 માર્ચના રોજ સમગ્ર દેશમાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે જનતા કર્ફ્યુની કરેલી જાહેરાતના પગલે અંકલેશ્વર શહેરમાં વહેલી સવારથી તમામ બજારો વિવિધ માર્ગો પર સન્નાટો છવાઈ ગયો હતો. શહેરના મુખ્ય બજારોમાં લોકોએ સ્વયંભૂ બંધ પાળી જનતા કર્ફ્યુને સારો પ્રતિસાદ આપ્યો હતો, ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અગમચેતીના ભાગરૂપે શહેરના બજારો, શાક માર્કેટ સહિતના વિવિધ માર્ગો પર પાલિકાના વાહનો મારફતે સેનિટાઇઝરનો છંટકાવ કરવાની કામગીરી હાથ ધરી છે અને કેટલાક વિસ્તારોમાં પાલિકાના કર્મચારીઓ દ્વારા ફોગનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો. ગત રોજ સાંજે અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા સમગ્ર વિસ્તારમાં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા ગત રાત્રે 1500 જેટલા થેપલાના પેકેટનું વિતરણ સ્લમ વિસ્તારમાં કરાયું હતું, તો અનેક સેવાભાવી સંસ્થાઓએ લોકોને નિઃશુલ્ક માસ્કનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે ગુંજ સોશિયલ ગ્રુપ ધર્મેશ ચાવડા, ગણેશ અગ્રવાલ, નરેન્દ્ર પટેલ, ચિરાગ બારોટ, સંજય પટેલ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રેલવે મંત્રાલય દ્વારા આગામી તારીખ 31/3 સુધી સમગ્ર ઉતારુ ટ્રેનો રદ કરવાની જાહેરાત જોતા જ ભરૂચ જિલ્લામાં હડકંપ મચી જવા પામ્યો હતો. કોરોના વાયરસ સામેના જંગ માટે આ નિર્ણય લેવો જરૂરી છે. રેલવે તંત્ર દ્વારા આગામી 31/3 સુધી તમામ ઉતારુ ટ્રેનો રદ કરવાની જાહેરાત થતા જ ભરૂચ જિલ્લામાં હડકંપ મચી ગયો હતો. કોરોના વાયરસ સામેના જંગ માટે આ નિર્ણય લેવાયો છે. ઉતારુ ટ્રેનો તારીખ 31/3 સુધી બંધ રાખવાના રેલવે તંત્રના નિર્ણયની સીધી અસર ભરૂચ જિલ્લા પર પડશે. તેનું એકમાત્ર કારણ એ છે કે ભરૂચના રહીશો માટે રેલવે ટ્રેનો લાઇફલાઇન સમાન બની ગઈ છે. ગુજરાત ક્વીન, ભક્તાણી, સયાજી એક્સપ્રેસ, ગુજરાત એક્સપ્રેસ, મેમુ ટ્રેનો નોકરિયાતો માટે અતિ મહત્વની છે. તે સાથે જ વિદ્યાર્થીઓ માટે પણ આ ટ્રેનો મહત્વની છે. ટ્રેન વ્યવહાર બંધ થવાથી નોકરિયાતો અને વિદ્યાર્થીઓ પર પણ તેની વિપરીત અસર પડશે. તે સાથે ભરૂચ જિલ્લામાં મોટી સંખ્યામાં પરપ્રાંતિયો વસવાટ કરી રહ્યા છે, જેઓ હોળી પર્વની ઉજવણી અંગે વતનમાં ગયા છે. હવે તેઓ વતનથી પાછા ભરૂચ ફરી નહીં આવી શકે, જેના કારણે બાંધકામ અને અન્ય ઉદ્યોગો પર ભયંકર અસર પડશે તેવી સંભાવના જણાઈ રહી છે. જો કે કોરોના વાયરસ સામે જંગ માટે રેલવે વ્યવહાર બંધ કરવો અનિવાર્ય હતો એવો ખુલાસો રેલવે તંત્ર દ્વારા વારંવાર કરાઈ રહ્યો છે. જનતા કર્ફ્યુના દિવસને ભરૂચના રહીશોએ સર્જનાત્મક દિવસ તરીકે માણી પરિવાર સાથે રવિવારનો દિવસ વિતાવ્યો હતો, જો કે તમામે જનતા કર્ફ્યુને આવકાર આપ્યો હતો. કોરોના વાયરસના સંક્રમણને નાથવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તારીખ 22/3 રોજ રવિવારે જનતા કર્ફ્યુની અપીલ કરી હતી. જનતા કર્ફ્યુના દિવસે ભરૂચના રહીશોએ સર્જનાત્મક કામગીરી કરી હતી. જેમ કે મેઘદૂત ટાઉનશીપના રહીશોએ જણાવ્યું હતું કે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે જનતા કર્ફ્યુની અપીલ કરવામાં આવી, જે આવશ્યક બાબત હતી. પરંતુ મેઘદૂત ટાઉનશીપના રહીશોએ જણાવ્યું કે રવિવારે જનતા કર્ફ્યુના દિવસે પરિવાર સાથે સમય વિતાવવાનો અવસર પ્રાપ્ત થયો છે. બાળકો સાથે નવી નવી ગેમો રમ્યા, ભજનો અને સત્સંગ માટે પણ સમય ફાળવ્યો. પરિવારે ભેગા થઈ કોરોના વાયરસ સામે જંગનું બ્યુગલ ફૂંક્યું હોય તેમ સાફ સફાઈ, સેનિટાઇઝિંગ કામ પણ કર્યું. આવા જ વિચારો અન્ય સોસાયટીના રહીશોએ પણ વ્યક્ત કર્યા હતા. વિદ્યાર્થીઓએ અભ્યાસ પણ કરી સમયનો સદઉપયોગ કર્યો હતો. ઘરમાં આજે આમ જોવે તો એક રીતે મોકો મળ્યો છે કે ઘરના બધા સદસ્યોએ સાથે બેસીને એક દિવસ પસાર કરવાનો, તો બધાએ સાથે રહીને ભગવાનનું ભજન કરીશું, છોકરાઓ સાથે ગેમ રમીશું ને બધાએ ઘરના સભ્ય સાથે ટાઈમ પસાર કરીશું. કોરોના વાયરસને ભગાવવા માટે અમે ઘરમાં રહીને છોકરાઓ સાથે
ગેમ રમીશું, છોકરાઓને નવી નવી રમતો શીખવાડીશું, ધ્યાન ભજન કરીશું અને વારંવાર છોકરાઓને પણ અમે હાથ ધોવાનું કહી રહ્યા છીએ અને કરે જ છે એ લોકો પણ. મોસ્ટલી બધા ઘરની બહાર રહે છે તો આપણે આ કર્ફ્યુ મળ્યો છે જે આપણે આપણા ફેમિલી સાથે રહીને આપણું ઘરમાં આપણે થોડો ટાઈમ સ્પેન્ડ કરીએ, ફેમિલીને ટાઈમ આપીએ એન્ડ અમારા જેવા જે નાના બાળકો છે એમને યોગ્ય સમય પણ મળ્યો છે વાંચવાનો, જે વાંચી પણ શકે છે. આ કર્ફ્યુ જે યોજાઈ રહ્યો છે તે સારો જ છે અને આપણે કોરોના વાયરસ માટે જે સેનિટાઈઝરનો ઉપયોગ કરે છે તેની જગ્યાએ આપણે જે ના હોય સેનિટાઈઝર તો આપણે સાબુ કાં તો કોઈક યોગ્ય મટીરિયલનો ઉપયોગ કરવો જોઈએ અને વારંવાર હાથ ધોવા જોઈએ અને ફેસને પણ વોશ કરવો જોઈએ. આભાર. ભરૂચની બીએપીએ સ્વામિનારાયણ મંદિર તેમજ ઓસારાનું વિશ્વ શાંતિ મહાકાળી મંદિર કોરોનાના કારણે બંધ કરવામાં આવ્યા છે. ભરૂચના જાડેશ્વર હાઈવે પર આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં રોજ ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો આવતા હોય છે. સાંપ્રત સમયમાં કોરોનાની મહામારીના પગલે તેના સંક્રમણને અટકાવવા અને શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં લઈ ભરૂચના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં દર્શન, આરતી, અભિષેક, સત્સંગ, એકાદશી તેમજ પૂનમની દર્શન માળાઓ બધું જ 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ જ રીતે ભરૂચના ઓસારા સ્થિત શ્રી વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ભરૂચ જિલ્લા કલેક્ટરના 144 કલમના જાહેરનામાના કારણે બંધ કરવામાં આવેલ છે, જેનો ચુસ્તપણે અમલ કરવા માતાજીના ભાવિ ભક્તો અને ગ્રામજનોને અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત ભરૂચના મક્તમપુર ખાતે આવેલ સિદ્ધિવિનાયક મંદિરે મંગળવારના રોજ મોટી સંખ્યામાં આવતા શ્રીજી ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં લઈ મંગળવાર તારીખ 24 માર્ચના રોજ બંધ રાખવામાં આવનાર છે અને 25 માર્ચથી મંદિર રાબેતા મુજબ શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવશે. આમ ભરૂચમાં વિવિધ ધાર્મિક સંસ્થાઓ પણ કોરોનાના કારણે બંધ રહેશે. ભરૂચ ખાતે કોરોના વાયરસની સાવચેતીના ભાગરૂપે ધાર્મિક સ્થળોએ સાફ સફાઈ કરવામાં આવી હતી. ધાર્મિક સ્થળોને પાણીથી ધોવામાં પણ આવ્યા હતા. હાલમાં સમગ્ર દેશ અને વિદેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે સરકાર દ્વારા રવિવારના રોજ જનતા કર્ફ્યુના પગલે ધાર્મિક સ્થળો પણ બંધ રાખવામાં આવતા સંચાલકો દ્વારા સાફ સફાઈ કરવામાં આવ્યા હતા, જેમાં 5 વત્તી સ્થિત આવેલ મસ્જિદ માર્બલની હોવાના કારણે સંચાલકોએ મસ્જિદને પાણીમાં સેનિટાઈઝર વડે ધોવામાં આવી હતી અને ભરૂચમાં અનેક વિસ્તારમાં આવેલ ધાર્મિક સ્થળોની પણ સાફ સફાઈ કરવામાં આવી હતી. કોરોના વાયરસની મહામારીના મારણ માટેના જનતા કર્ફ્યુના માધ્યમથી ઝઘડિયા તાલુકાની જનતાએ જનતા કર્ફ્યુને જબરજસ્ત પ્રતિસાદ આપ્યો હતો. ઝઘડિયા તાલુકામાં જનતા કર્ફ્યુને લઈ જાહેર માર્ગો તેમજ શેરી સોસાયટીઓ દ્વારા સજ્જડ બંધ જોવા મળ્યું હતું. કોરોના વાયરસની મહામારીથી બચવા માટે ભારત સરકાર દ્વારા જનતા કર્ફ્યુનું એલાન કરવામાં આવ્યું હતું, જેને પ્રતિસાદ આપતા લોકોએ સ્વયં પોતાના ઘરમાં બેસી કોરોના સામેની લડતને સમર્થન આપ્યું હતું. અંકલેશ્વરથી રાજપીપળાને જોડતો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો માર્ગ પણ જનતા કર્ફ્યુના કારણે સુમસાન જોવા મળ્યો હતો. ઝઘડિયા, ઉમલ્લા, રાજપારડી સહિતના તાલુકાના મોટા વિસ્તારો તથા નાના ગામડાઓ પણ જનતા કર્ફ્યુમાં જોડાયા હતા અને રવિવારને પરિવાર તરીકે મનાવ્યો હતો. વાલિયા પંથકમાં જનતા કર્ફ્યુનો સંપૂર્ણપણે લોકો દ્વારા અમલ કરવામાં આવ્યો હતો. વાલિયા પંથકમાં લોકો આજે ઘરની બહાર દેખાય જ નથી. મુખ્ય ચોકડી, મેઇન બજાર તેમજ વિવિધ વિસ્તાર સુમસાન જોવા મળ્યા હતા. કોરોના વાયરસના સંક્રમણના પગલે દેશના વડાપ્રધાને દેશવાસીઓને કરેલ જનતા કર્ફ્યુની અપીલ સંપૂર્ણ સફળ નીવડી હતી. વાલિયા તાલુકાના ગામોમાં લોકો ઘરમાં રહ્યા હતા. ગામડાઓમાં ખેતમજૂરો પણ આજે ખેતીકામ માટે ગયા નથી, તેઓ પણ આજે જનતા કર્ફ્યુમાં જોડાયા હતા. મોટાભાગના લોકો ઘરની બહાર અને ગામડાની બહાર નીકળ્યા નથી. લોકો ઘરમાં રહી ટેલિવિઝન સામે ગોઠવાય દેશભરની ખબરો જાણી હતી. જનતા કર્ફ્યુના પગલે ગામડાઓમાં સન્નાટો છવાયો હતો. વાલિયા પંથકમાં જનતા કર્ફ્યુનો સંપૂર્ણ અમલ જણાયો હતો. વાલિયા 4 રસ્તા, મેઇન બજાર તેમજ વિવિધ વિસ્તારો પણ સદંતર બંધ રહ્યા હતા. વાલિયા પંથકમાં જનતા કર્ફ્યુનો સંપૂર્ણપણે અમલ કરવામાં આવ્યો હતો. સત્યનો હંમેશા વિજય થાય છે તેવી ઉક્તિ સાચી પડતી હોય તેમ જૂઠા કાવા દવા રમતા ટંકારિયાના સરપંચ આસિફ મોહમ્મદ પટેલને જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા હતા. પંચાયતી રાજમાં સત્યનો વિજય થાય છે તેથી જ લોકશાહીનો આધારસ્તંભ પંચાયતી રાજ છે. ભરૂચ તાલુકાના ટંકારિયા ગામના સરપંચ આરિફ મોહમ્મદ પટેલે અનેક કામોમાં ભ્રષ્ટાચારના કાંડુ કર્યા હતા. લોકહિતના કામો ન કરી સ્વહિતના કામો કરી ભ્રષ્ટાચાર આચરી ગજવા ભર્યા હતા. આમ કર્યા છતાં પણ અને તેમને એકવાર સસ્પેન્ડ કર્યા છતાં પણ જૂઠા દાવપેચ ચાલુ રાખ્યા હતા ત્યારે સત્યનો હંમેશા વિજય થાય છે અને ભ્રષ્ટાચારના કોરોના વાયરસ જેવા વાયરસની હાર થાય છે તેમ ટંકારિયાના સરપંચ આરિફ મોહમ્મદ પટેલે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા હતા. ભરૂચમાં જનતા કર્ફ્યુના પગલે મહિલાઓ શાકભાજી ખરીદી માટે પૂર્વ સંધ્યાએ ઉમટી પડતા બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી.
રવિવારની જનતા કર્ફ્યુના પગલે જનતા કર્ફ્યુની પૂર્વ સંધ્યાએ ગૃહિણીઓ શાકભાજી સહિતની જીવન જરૂરિયાતની સામગ્રી ખરીદવા માટે પણ ભારે લોટ મૂકી હતી, જેમાં ભરૂચના તુલસીધામ શાકભાજી બજારમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળતી હતી અને બજારોમાં પણ કોરોના વાયરસના પગલે શાકભાજીના ભાવ બમણા હોવા છતાં ખરીદી કરવા મજબૂર બન્યા હતા. ભરૂચના શક્તિનાથ શાક માર્કેટમાં પણ લોકોની ભારે ભીડ જામી હતી, જેમાં ભરૂચ નગરપાલિકા દ્વારા ખાણીપીણીની લારીઓ પર ચેકિંગ પ્રક્રિયા હાથ ધરી હતી અને શક્તિનાથ વિસ્તારની ખાણીપીણીની લારીઓ પણ બંધ કરાવી હતી. કાંડા અને બટાકાના ભાવમાં વધારો છે, ટામેટા છે, એ શાકભાજીમાં વાયરસ કોરોના વાયરસને લીધે વધારો શાકભાજીનો તેને બજારોની અંદર ભીડ વધારે જામે છે. વધારે ભીડ કેમ થાય છે? વાયરસને લીધે શાકભાજી ખરીદવા માટે બજારો બંધ રહેવાની જેવી પણ દહેશત છે. દહેશત હવે વાયરસને લીધે રહે તો કદાચ એટલે ભીડ વધારે જાય. જનતા કર્ફ્યુ નિમિત્તે બજારો બંધ રહેશે એવી દહેશતના કારણે શહેરીજનોની અંદર શાક માર્કેટ અને વિવિધ દુકાનોની અંદર ભીડ જોવા મળી રહી છે, તેમજ શાક માર્કેટમાં પણ શાકના ભાવ પણ ઊંચા જોવા મળી રહ્યા છે. તમને કેવું લાગે છે, બજાર બંધ થવાના જેવી બી કે લોકોની ભીડ વધારે છે? હા, બજાર બંધ થવાની એવી શક્યતાઓ રહેલી હોય, કારણ કે જે રીતે અત્યારે બધું બંધ વિશ્વની અંદર જે રીતે બધું બંધ કરાવી રહ્યા છે એ જોતાં એમ લાગે કે કદાચ એક દિવસ નહીં, બે દિવસ નહીં, વધુ સમય પણ આ વસ્તુ બંધ રહે તો લોકોને પોતાના જીવન નિર્વાહ માટે જે જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય એ લેવા માટે બજારમાં ભીડ જોવા મળી રહી છે. ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વડદલા ગામ નજીક એક અજાણ્યા વાહનની અડફેટે આવતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. મોડી રાત્રિના સમયે બનેલ આ બનાવની વિગત જોતા સી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વડદલા નજીક આ બનાવ બન્યો હતો, જેમાં મોડી રાત્રિના સમયે મહેશ ગુરજી વસાવા ઉમરવશ 32 રહેવાસી ચંદેરિયાને અજાણ્યા વાહને અડફેટમાં લઈ ઈજા પહોંચાડી હતી. ગંભીર ઈજાના પગલે મહેશ વસાવાનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. બનાવની તપાસ સી ડિવિઝન પોલીસ કરી રહી છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચમાં જનતાનો કર્ફ્યુ. ભરૂચમાં 7ના ટકોરે સાયરન વાગતા જનતા કર્ફ્યુ. જનતા કર્ફ્યુમાં સ્વયંભૂ લોકો જોડાયા. શહેરના માર્ગો, રેલવે સ્ટેશન, એસટી ડેપો, ગોલ્ડન બ્રિજ, નેશનલ હાઈવે વગેરે વિસ્તારો સુમસાન. લારી ગલ્લા દુકાનો બંધ, ધાર્મિક સ્થળો પણ બંધ. ભરૂચ શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કાફલો તહેનાત. પોલીસ પેટ્રોલિંગ કરી રહેલી ગાડીએ જાહેર માર્ગો ઉપર 5થી વધુ લોકો જોવા મળતા પગલાં લીધા. કોરોના સામે ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગની કવાયત. વિદેશી મુસાફરોના લિસ્ટના અપડેટ સાથે કરાતી કાર્યવાહી. સોમવારથી 3 દિવસ માટે શરદી ખાંસીના દર્દીઓ શોધવા મહાઅભિયાન. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે ભરડો લીધો છે ત્યારે વાગરા આરોગ્ય કેન્દ્રમાં ગંભીર બેદરકારી સામે આવી છે. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર. Thank you.